નવસારીના જલાલપુર તાલુકાના ડાભેલ ગામ ખાતે ભારે વરસાદને કારણે તળાવની પ્રોટેક્શન વોલ ધરાશાયી થઈ જવાની ઘટના સામે આવી હતી। મોસમના પહેલા વરસાદે જ નવસારી જિલ્લાના શહેરી વિસ્તારો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં દિવાલો તૂટી પડવાની, મકાનો તેમજ વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ નોંધાવા પામી છે। ત્યારે જલાલપુર તાલુકાના ડાભેલ ગામના તળાવની દિવાલ અચાનક ધરાશાયી થઈ જતાની નજીક આવેલું વીજ ટ્રાન્સફોર્મર પણ નમી પડ્યું હતું। વહેલી સવારે પડેલ ભારે વરસાદના પાણીના નિકાલના વહેણના કારણે તળાવની પ્રોટેક્શન વોલ ધરાશાયી થઈ હોવાનું સામે આવ્યું છે અને જેને લઈને જીબીનું વિદ્યુત ટ્રાન્સફોર્મર પણ નમી પડ્યું હોવાનું જણાઈ આવ્યું છે। જીબીનું ટ્રાન્સફોર્મર નમી પડવાના કારણે ગામના જાગૃત નાગરિક દ્વારા વીજ કંપનીને જાણ કરતા વીજ કંપનીના કર્મચારીઓ દ્વારા સ્થળ પર પહોંચીને વીજ પુરવઠો બંધ કરી દઈ તાત્કાલિક ક્રેનની મદદથી ટ્રાન્સફોર્મર સીધું કરી વીજ પુરવઠો રાબેતા મુજબ શરૂ કરવામાં આવ્યો હતો। વહેલી સવારે બનેલ આ ઘટનાને પગલે અવરજવર ઓછી હોવાના કારણે કોઈ પણ જાતની જાનહાનિ સર્જાઈ ન હતી। આ ઘટના બાદ વહીવટી તંત્રની તત્કાલ કરાયેલ કામગીરીને ગ્રામજનોએ બિરદાવી હતી। રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।